एक शहर मां एक नवो वृद्धाश्रम खुल्यू। वृद्धाश्रम ना पहला ज दिवसे एक दीकरो पोताना पिता ने त्या मुकवा माटे आव्यो। एम तो तेना पिता पहला पण वृद्धाश्रम मां ज रहता हता, परंतु तेना दीकरा ने आ शहर मां बदली थई होवाथी आ शहर ना वृद्धाश्रम मां तेणे पितानुं नाम लखावेलू। दादा ने तो वृद्धाश्रम नी टेव पड़ी गयेली एटले वृद्धाश्रम मां शांति थी रहेवा लाग्या। बीजा दिवसे एक दीकरो तेनी मां ने त्या मुकवा आव्यो। आ माजीए दादा ने कह्यु, नमस्ते, मारू नाम कोकिला छे, हूँ तो फक्त एक अठवाडिया माटे ज अहीं रहेवा माटे आवी छुं। एमां एवुं छे, मारो दीकरो घरना शिफ्टिंगना काममां लागेलो छे, एटले हमणां मारो ख्याल राखे एवुं कोई रह्यु नथी, एटले मने अहीं मूकी गयो छे अने कह्युं छे 7 दिवस पछी लई जशे। पहेला दादा कटाक्ष साथे मनमां थोड़ू हस्या अने कह्युं, अच्छा, सारू कहेवाय, तो शुं धंधो करे छे तमारो दीकरो? बाए कह्युं, अरे ए तो बहु मोटी कंपनीमां खूब सारा पगार पर काम करे छे। एम कहता कहता बाए फोन काढ्यो अने कह्यु, अरे हूँ मारा दीकराने फोन करीने पूछी तो लव के ए घरे तो पहुंची गयो ने। दीकराए फोन उपाड्यो। बाए हजु वात चालू पण नहोती करी त्यां दीकराए कह्यु, मम्मी हूँ एक मीटिंग मां छू, पछी फोन करू। बाए पूछू, पण बेटा तू जम्यो के नहीं? दीकरो गुस्सामां कहे, मम्मी कह्यु ने तने हूँ मीटिंग मां छू, थोड़ी वार पछी फोन करू, अने फोन कापी नाखे छे। बाने थोड़ू दुख लाग्यु, पण मनमां विचार्यु, हशे, मारा दीकराने कंईक અગત્યનું કામ હશે, એમ કહીને ખાટલે બેસી જાય છે। એવામાં દાદાએ પૂછ્યું, કા કેમ થયું, શું કહ્યું તમારા હોનહાર દીકરાએ? બાની આંખોમાં થોડાક જળજળિયા આવી ગયા, પણ કહ્યું, કંઈ નહીં, દીકરો થોડો કામમાં હતો, હમણાં ફોન કરશે। દાદાએ કહ્યું, અરે માડી, હું તો વર્ષોથી વૃદ્ધાશ્રમમાં જ રહું છું, મારી આંખોએ તો આ બધું જોઈ લીધું છે, હું તો કહું છું કે હવે તમે પણ જેમ બને તેમ આ જગ્યાને અપનાવી લો, તમને કોઈ લેવા આવવાનું નથી। ભાઈએ કહ્યું, ભાઈ આ શું વાત કરો છો તમે, મારો દીકરો એવો નથી, એ મને ખૂબ જ પ્રેમ કરે છે, એ મારાથી દૂર રહી જ ન શકે, તમે જોજો એ મને લેવા માટે જરૂર આવશે। દાદાએ કહ્યું, ઠીક છે, તમને તમારા દીકરા ઉપર વિશ્વાસ હોય તો રાહ જુઓ, અને આમ પણ આ જગ્યા પણ કંઈ ખોટી નથી, શાંતિ છે, સુકૂન છે, 3 ટાઈમનું જમવાનું મળી જાય છે, બીજું જોઈએ શું? એમ કહેતા કહેતા દાદાની પણ આંખ ભીની થઈ ગઈ। સાથે સાથે દાદાએ કહ્યું, કોકિલાબેન તમે પણ હવે અહીંયાની જ ટેવ પાડી દો, કોઈ લેવા આવશે નહીં। બાએ કહ્યું, સાંભળો, મારે કહેવાય તો નહીં, પણ મને એમ લાગે છે કે તમને મારાથી જલન થાય છે, કારણ કે મારો દીકરો તો 7 દિવસ પછી મને લેવા આવશે, જ્યારે તમને તો કોઈ પૂછવા વાળું નથી। દાદાએ કહ્યું, ઠીક છે, જેવું તમે સમજો, આપણે 7 દિવસ રાહ જોઈએ, બીજું શું? દિવસો વીતતા ક્યાં વાર લાગે છે, 7 તો શું 10 દિવસ વીતી ગયા, પણ ના તો દીકરાનો ફોન આવ્યો કે ના દીકરો લેવા માટે આવ્યો। બાએ દીકરાને ઘણા ફોન કર્યા, પણ દીકરાએ ઉચકાવ્યા જ નહીં। પહેલા દાદાએ કહ્યું, કોકિલાબેન તમને મારી વાત ખરાબ લાગે છે, પણ મારી વાત માનો, ખોટી ઉમ્મીદ બાંધવાનું બંધ કરી દો, જે થાય છે તેને સ્વીકારો, આ જ આપણું નસીબ છે। બાએ કહ્યું, નસીબ તમારું ખરાબ હશે, મારું નહીં, તમે જોઈ લેજો, મારો દીકરો મને લેવા માટે જરૂર આવશે, એને કંઈક અગત્યના કામ આવી ગયા હોય, પરંતુ મને તો એમ થાય છે કે મારા વગર એ સમયે ખાઈ લેતો હશે, પહેલાં તો મારા હાથનું જ ભોજન એને ભાવતું, અત્યારે એને ખાવાનું ભાવતું હશે, ને બહુ કામ કરતો હશે, સાંજે થાકી જતો હશે। કહેતા કહેતા બા રડવા લાગ્યા। પહેલાં દાદા મનમાં વિચારે છે, કર્મની આ કેવી કઠણાઈ છે, એક બાજુ એક માને પોતાના દીકરાની 100 ચિંતા છે, જ્યારે દીકરાને જરાક પણ નહીં, અને પછી દાદા કહે છે, જુઓ કોકિલાબેન ખોટું ના લગાડતા, પણ હું પણ ઈચ્છું છું કે તમારો દીકરો તમને લેવા આવે, પરંતુ મારો વર્ષોનો અનુભવ કહે છે કે વૃદ્ધાશ્રમમાં જો કોઈ એકવાર આવી જાય તો લગભગ પાછું જતું નથી। થોડા દિવસ વીતી ગયા, બાએ દીકરાને ફોન લગાવ્યો। આ વખતે દીકરાએ ફોન ઉપાડ્યો, માએ કરુણ અવાજે કહ્યું, દીકરા તું તો કહેતો હતો ને કે 7 દિવસ માટે જ તમારે ત્યાં રહેવાનું છે, પછી હું લઈ જઈશ। બેટા 7 તો શું, આજે 15 દિવસ થઈ ગયા, તું મને લેવા માટે ક્યારે આવીશ? દીકરો કહે, માં હજુ મારું કામ પૂરું નથી થયું, હમણાં તો કામનું ખૂબ જ પ્રેશર છે, એટલે હું તો એમ કહું છું કે તું હજુ થોડાક મહિના ત્યાં જ રહે, હું તને લેવા માટે આવીશ, એમ કહીને ફોન કટ કરી નાખે છે। માં રડવા લાગે છે, પોતાના દીકરા પર વિશ્વાસ જ નથી આવતો કે જે દીકરાને ખવડાવી પીવડાવીને મોટો કર્યો એણે મારી સાથે આવું કર્યું। થોડાક મહિનાઓ વીતી ગયા, બાની તબિયત અચાનક ખૂબ જ બગડી ગઈ। દાદાએ બાના દીકરાને ખૂબ ફોન લગાવ્યા, પણ દીકરાએ એક પણ ફોન ના ઉપાડ્યો। બાએ કહ્યું, તમે એક કામ કરો, મારા દીકરાનો ફોટો મને આપો,
મને એવું લાગે છે કે હવે હું જાજુ નહીં જીવી શકું અને એટલે જ મરતા મરતા આખરી ઘડીએ મારે મારા દીકરાને જોવો છે। દાદા બાને એના દીકરાનો ફોટો આપે છે। બા એના દીકરાના ફોટાને છાતી પર રાખીને છેલ્લો શ્વાસ લે છે। મિત્રો આ પહેલી વારનું નથી, કોકિલા બા પહેલા નથી જોવાએ પુત્ર વિરહમાં દમ તોડ્યો। એક માં છેલ્લા શ્વાસ સુધી પોતાના દીકરાને જ ચિંતા કરતી હોય જ્યારે દીકરો શું કરે છે। એક અઠવાડિયાનું કહીને કેટલાય વર્ષો વીતી જાય ને પોતાના મા બાપને મળવા સુધા નથી આવતા। શું મા બાપે દીકરાને જન્મ આપી તેનું પાલન પોષણ કર્યું એ એનો ગુનો છે? નવ નવ મહિના પોતાની કુખમાં રાખી અસહ્ય વેદનાઓ સહન કરી અને દીકરાને જન્મ આપ્યો, તેનું પાલન પોષણ કરવામાં આવ્યું અને બદલામાં એને શું મળ્યું? વૃદ્ધાશ્રમ। મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો। અમારા દરરોજના મોટિવેશનલ વિડીયો જોવા માટે ફેસબુક પેજ ધ ગુજ્જુ એન્ડ હિન્દી મોટિવેશન પેજને લાઇક કરજો અને યુટ્યુબ પર ધ ગુજ્જુ મોટિવેશન ચેનલને સબસ્ક્રાઇબ કરજો। અને મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો। મળીએ એક નવા ઇન્સ્પિરેશનલ વિડીયો સાથે। ધન્યવાદ।